નમસ્કાર નોબત ન્યૂઝ ફ્લેશમાં આપનું સ્વાગત છે આજે તારીખ છવ્વીસ ડિસેમ્બર બે જોઈએ આજના મુખ્ય સમાચારો એન્ટી ટેરરિસ્ટ સ્કોડ એટલે કે એટીએસ ગુજરાત અને ઇન્ડિયન કોસ્ટગાર્ડના સંયુક્ત ઓપરેશનમાં દ્વારકા નજીક ઓખા પાસેથી દરિયામાંથી પાકિસ્તાની બોટ ઝડપાઈ છે જેમાં અંદાજે ત્રણસો કરોડની કિંમતના ડ્રગ્સનો જથ્થો અને પાકિસ્તાની નાગરિકો મળી આવ્યા હોવાની માહિતી છે એટીએસના અધિકારી શ્રી વિશ્વકર્મા તથા આ પૂર્વે પણ કરોડોનું ડ્રગ્સ ઝડપનાર દેવભૂમિ દ્વારકા જિલ્લાના પૂર્વ એસપી સુનિલ જોશીના નેતૃત્વમાં પીઆઈ કોરાટ તથા પીઆઈ ગુર્જર સહિતના સુરક્ષા કર્મીઓ દ્વારા કાર્યવાહીને અંજામ આપવામાં આવ્યો હતો કુલ ચાલીસ કિલો હેરોઈન ઝડપાયું છે જેની બજાર કિંમત બસો એસી કરોડથી વધુ અંદાજવામાં આવી છે પકડાયેલા ડ્રગ્સ તથા પાકિસ્તાનીઓને ઓખા લાવવામાં આવી રહ્યા છે જામનગરમાં લાલ બંગલા પાસે આવેલ કોર્ટની નવી ઇમારતમાં પહેલા માળે આગ લાગતા દોડધામ મચી ગઈ હતી ફાયર બ્રિગેડ દ્વારા આગ બુજાવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી જામનગરમાં સમર્પણ સર્કલ નજીક આવેલ મિત્તલ ફાર્મમાં નાતાલની રાત્રે પોલીસ ત્રાટકી હતી અહીં પાંચ શખ્સ નશાની હાલતમાં મળી આવ્યા હોવાની માહિતી છે અંગ્રેજી શરાબની બે બોટલ પોલીસે કબજે કરી છે ઉપરાંત પકડાયેલા શખ્સો વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો છે આ પ્રકરણમાં મિત્તલ વિનોદભાઈ વસંત મંથન મહેતા વિરાજ વિઠલાણી તથા કરણ અમુલરાજ ગ્રોવરનું નામ સામે આવતા નામાંકિત પરિવારો ચર્ચામાં આવતા આ પ્રકરણ હાઈ પ્રોફાઇલ બની ગયું હતું જામનગરમાં મિક કોલોની પાસે જંગલેશ્વર મહાદેવ મંદિરે બજરંગ દળ દ્વારા બસો યુવાનોને ત્રિશુલ દીક્ષા આપવામાં આવી હતી ઉપરાંત મીક કોલોનીથી શૌર્ય યાત્રા પણ કાઢવામાં આવી હતી જે શ્રી બાલા હનુમાન મંદિરે સંપન્ન થઈ હતી કાર્યક્રમમાં કૃષિ મંત્રી રાઘવજી પટેલ તથા અન્ય આગેવાનો અને સંતો મહંતો ઉપસ્થિત રહ્યા હતા જામનગરમાં સેક્રેડ હાર્ટ ચર્ચમાં નાતાલ પર્વની પરંપરાગત ઉજવણી કરવામાં આવી હતી આ ઉપરાંત સેન્ટ ઝેવિયર્સ સેન્ટ વગેરે સ્કૂલોમાં પણ આકર્ષક ફ્લોટ બનાવવામાં આવ્યા હતા દુકાનો અને શોપિંગ મોલ વગેરેમાં પણ સાન્ટા ક્લોઝે આકર્ષણ જગાવ્યું હતું જામનગરમાં ગઢવી સમાજ દ્વારા શ્રી સોનલ માતાજીના જન્મોત્સવ કરવામાં આવી હતી માતાજીના મંદિરે ધ્વજારોહણ પછી ભવ્ય શોભાયાત્રા યોજાઈ હતી સન્માન સમારોહ તથા મહાપ્રસાદના કાર્યક્રમો પણ યોજાયા હતા મહોત્સવમાં કેબિનેટ મંત્રી રાઘવજીભાઈ પટેલ સાંસદ પૂનમબેન માડમ ધારાસભ્ય દિવ્યશભાઈ અકબરી રીવાબા જાડેજા મેયર બીનાબેન કોઠારી વગેરે આગેવાનો તથા વિવિધ સંતો મહંતો ઉપસ્થિત રહ્યા હતા તો આ હતા આજના મુખ્ય સમાચારો ફરી મળીશું જય હિન્દ જય હાલાર